चार वर्ष थी दवाखानु मारे घरे घरनु घर करी गयु छे। घणा बधा ज्योतिष ने बतायु, सूरतना साउथ गुजरातना घणा बधा डॉक्टरों ने बतायु, भुवाओं ने बतायु। मने डॉक्टरों नुं एवुं कहेवुं छे के तने पेटनी प्रॉब्लम छे, विदेशथी दवा मगावीने आपणे एनी ट्रीटमेंट करावी पण मेळ नथी आवतो। ने 9 લાખની दवा तो मारा पेटमां पड़ी छे अत्यारे। 9 લાખ मळी गया महिनानी 16 તારીખે अहींया मारी मेटर चालेली અને માતાજીએ મને એવું કીધું હતું કે 51 દિવસમાં તને એકદમ રેડી થઈ જશે। 51 દિવસ હજી પૂરા નથી થયા, હજી 51 દિવસના 10-15 દિવસની વાર છે। મને એકદમ ક્લિયર થઈ ગયું છે, સાવ રેડી છે। દવાખાનામાં મેં આશરે 9 થી 10 લાખ રૂપિયા વાપર્યા છે। અત્યારે એના જ ડૉક્ટરો મને એમ કહે છે કે ભાઈ તમે ઇન્જેક્શન માટે હવે ન આવો તો ચાલશે, અલ્સરેટિવ કોલાઇટિસ કહેવાય એના માટેના હું દર મહિને ઇન્જેક્શન સ્વિટ્ઝર્લેન્ડથી મંગાવીને મારતો જે 50,000 રૂપિયાનું એક આવે અને એવરી મંથ મારો મેડિકલનો ખર્ચો 75,000 સમથિંગ થતો દર મહિને, અત્યારે 0 છે મારી આશીર્વાદ। 4 વર્ષથી દવાખાનું મારી ઘરે ઘરનું ઘર કરી ગયું છે। ઘણા બધા જ્યોતિષને બતાવ્યું, સુરતના સાઉથ ગુજરાતના ઘણા બધા ડૉક્ટરોને બતાવ્યું, ભુવાઓને બતાવ્યું। હા, એટલે અમારાથી કોઈ ભૂલ થતી હોય, અમારા વડીલોએ કાંઈ ભૂલ કરી હોય, અમારાથી કોઈ દેવ નારાજ હોય તો અમને એનો રસ્તો બતાવો, માતાજીને રાજી કરવા અમારાથી જે કરવું પડશે અમે બધું કરવા તૈયાર છીએ। અમારું કોઈ દેવ દુઃખ હોય, સુરાપુરા દાદા અમારાથી નારાજ હોય તો અમને જણાવો મળી। મને ડૉક્ટરોનું એવું કહેવું છે કે તને પેટની પ્રોબ્લેમ છે, વિદેશથી દવા મગાવીને આપણે એની ટ્રીટમેન્ટ કરાવી પણ મેળ નથી આવતો। અમને 9 લાખની દવા તો મારા પેટમાં પડી છે અત્યારે, 9 લાખ કે આટલી દવા કરી પણ કંઈ મેળ નથી આવતો। જ્યોતિષને પૂછ્યું તો એમ કે તને ચંદ્રમાં નબળો છે, શનિ નડે, રાહુ નડે અને માતાજીને ખુશ કરવા માટે માતાજીનો ધૂપ દીવા કરશું, એને રાજી કરશું, એની માળા કરશું, એની પાસે બેહીને 5 મિનિટ વાત કરશું। ઓહો, હા, કે માતાજી કાંઈ અમારાથી રહી જતું તો અમને જણાવજો, અમારી ઉપર રાજી રહેજો, અમે તમને રાજી રાખશું, અમે તમારા અને તમે અમારા। હું તને એમ કહું કે તારો દાદો ક્યાં બેઠો છે મને એમ કે, સમાણા, અમારે રાજકોટ, આપણે અમારા ગામડે સમાણા ગામ છે, જામનગર જિલ્લાનું સમાણા, બરાબર ને? અને ત્યાં એક તારો અસલ હનુમાન ભેટો થાય તો, હા છે, રાજી કરું માં, હા બરાબર, તમારા દાદા તમારી રાત અમારા ગામડે જોતા આવે ને તમે સતે અહીંયા જાઓ, હા માં હાચું, શું થાય મન કે, હા તકલીફ થાય, હનુમાનજીને પૂજાય તો પૂજવા નતર પૂજવા નહીં, પણ કારણ તને બતાવું છું, કારણ કહું છું, જો બધી વાતો છે ને ગૂંચવાઈ ગઈ તમારી અને તમારી માતાના ફાટલા પડી ગયા, ભાગ પડી ગયા, હા હાચી ખબર છે, જે થયું હોય ને એ 8 ભાઈમાં થયું, અસલ દેવ કોણ છે તો તમારા પૂર્વજ, એટલે તમે સુરાપુરા કહો, પિતૃ કે પૂર્વજ કહો, જે તમારા પૂર્વજ હોય ને ત્યાં તમને એક હનુમાનજી મળે, કોણ મળે, હનુમાનજી, જો તમારા પૂર્વજ બેઠ્યા હોય ને ત્યાં એક હનુમાનજી તમને મળે અને તમે કોઈને પૂછો અને ના પૂછો પણ તમને હું મેલડી એવું કહું છું કે તારા હુરા પૂરા બેઠ્યા છે ને હનુમાનની પાસે બેઠ્યા છે હું મેલડી છું, આમાં દુઃખ હોય ને, આ તારા ઘરમાં દુઃખ હોય ને તમારા ઘરમાં દુઃખ તો તમારી કુળદેવીનું દુઃખ છે, શું દુઃખ છે, કુળદેવીનું દુઃખ છે, કુળદેવીનું તારા ઘરમાં દુઃખ છે, હવે કુળદેવી કેમ દુઃખ દેવા આવી કઈ ખબર પડી, સારું આથી 7 વર્ષ પહેલા શું થયું મન કે, હેન આથી 7 વર્ષ પહેલા, 7 વર્ષ પહેલા ગામડે પિતૃ કાર્ય કરાવેલું છે એવું, એ આગળની લીલ પૈણાવ્યો હતો તમારા ઘરમાં એ વખતે શું દુઃખ હતું, અરે એમ નહીં તમારા ઘરમાં આવું દુઃખ હતું ને ત્યારે અમારે નહોતું, અમને ત્યાં બોલાવ્યા હતા અમારા અજુડિયા પરિવાર લઈને ગયા હતા, તમે અત્યારે જે અરજી લઈને આયા ને જે મને વાત કરો છો
કે મને આ દુઃખ હતું, મેં 9 લાખ રૂપિયાની દવા કરાવડાવી, કોઈ જગ્યાએ કશું પકડાતું નથી, બ્રાહ્મણોએ કરી લીધા ને ભુવાએ કરી લીધા ને જોશીએ કરી લીધા, કુંડળી જોવડાવી લીધી ને બધું કરાવી લીધો, પણ મારો ભેટ પડતો નથી. એટલે તને કહું છું કે આજથી 7 વર્ષ પાછળ જાય ને, એટલે 1 2 3 4 5 પાંચ ને 2 હાથ, હાથમાંથી 2 ના આવ્યા એટલે 5 ભાઈ, 5 ભાઈએ 1 ભાઈને હરાવી દીધો હું માતા છું. આમાં ઉતરસ તમારામ કંઈક? અમે નથી કરાવ્યું, પણ અમારા જે દાદાની હતા ને, એને અમારા એક છોકરાના લીલ પહેણાવ્યા હતા 7 વર્ષ પહેલાં, એ કાર્ય કરાવ્યું હતું અમે. અને અમે અહીંથી 2 ભાઈ ગયા હતા એ કાર્યમાં સુધી. તો પછી એક બાજુ ના પાડ્યા, એટલે કહેવાય કે સમજણ જીવનમાંથી જાય ને પછી જોવા જેવું થાય. હા, એવું થયું. તમે નથી, જો પહેલા તમે સમજો, તમે નથી કરાયું. ના, અમે નથી કરાયું. અમારા ચોરી, ચોર ચોરી કરવા જાય ને અને તમે મદદ કરો ને તોય તમે ચોર કહેવાય ના કહેવાય? હા કહેવાય. 7 વર્ષ પાછળ જાઓ, તમે જે કાર્ય કરાયું તમારું પિતૃ કાર્ય, એની અંદર 5 ભાઈનો મોટો મોટો ભાગ, ભાગ એટલે 5 ભાઈઓ આગળ થઈને કર્યું. આમ તમારા 8 ભાઈ, 8 8 8 ઘર થાય. હા બરાબર. એમાં તમારી કુળદેવી નારાજ થઈ, કારણ આ જે શારીરિક પીડા હોય ને, શારીરિક દુઃખ, તે ખોડિયાલ માતા તમારી નારાજ થઈ છે. એ બે પ્રશ્ન તમને, એ બે કારણે તમને દુઃખ હાલે છે. એવું કહે છે કે મને પૂછ્યું નહીં તમે પિતૃકાર્ય કર્યું, અને બીજું કે પિતૃકાર્ય કર્યું તો તમારે મારું કે શ્રીફળ મય નાખી દેવાની જરૂર હતી? આ જ્યોતિષમાં નહીં આવે, દાણામાં નહીં આવે, ભૂવામાં નહીં આવે, ડોક્ટરમાં નહીં આવે, અમૃતની મેલડી મજા આવે. હા માડે જે દુઃખમત છો ને, હું બતાવું. આમાં 3 શ્રીફળ લઈને જા, ઘરેથી 3 શ્રીફળ લઈને જા, 5 5 ચાંદલા કરજે, પેલા જજે હુરાપુરાએ, અને એવું કેજો કે અમે બધાએ, આમ જોવા જાય તો તમારા ઘરના 2 ભાઈઓએ ભાગ ભજવ્યો. કેટલા? 2. તમારા મૂળ 2 ભાઈ થાય. શ્રીફળ લઈને જજો ને, એટલું કેજે કે હે દાદા, હે પિતૃ, હે પૂર્વજ, હે હુરાપુરા, હું તમારો દીકરો છું ને, તો પેટમાં લાય બળે છે, તમે રાજી થાવ ને, તમને શ્રીફળ વધે રહ્યું એટલે 25% એ રાહત કરશે એવું મેલડી. ત્રણ શ્રીફળ લઈને જવાના છે, 1 શ્રીફળ તો વધેર્યું ના, બીજું શ્રીફળ લઈને ખોડિયાલ માં જજે અને 1 શ્રીફળ મૂકી દેજે, લાલ કલર ની નાળા છડી બાંધી ખોડિયાલ માન કેજે કે જે ગુનો ભૂલ કરીને બધા ગયા છે ને, પણ અમને વધારે દુઃખ પડ્યું અને બધા દુઃખી જ છો, તે માતન શ્રીફળ મૂક્યું તું રાજી થા, તારા નિમિત્ત તને આપ્યું તું રાજી થા, અને 1 શ્રીફળ હાથમાં લેજો, નારાયણ ની સાક્ષી એવું કેજો કે આજીવન કોઈ દાડો પિતૃકાર્ય નીકળે કરાઈશું નહીં, અને માં ખોડિયાલ તને જોઈને બેહી રહીશ, કોઈને પાસે જોવડાવવા નહીં જાઉં. આમાં આમાં આમ કે ના ખોડિયાલ, આમ શ્રીફળ લેજે, તમે શ્રીફળ લેજો આમ, અને એમ કેજો કે માં ખોડિયાલ, હજારો લાખો કરોડો ખરબો ગુના તારા કર્યા, અને માં અમે તારું શ્રીફળ નાખી દીધું, તો માં આ જન્મે તું મળી છે ને માં ખોડિયાલ, એ જ અમારું નસીબ નહીં, અમે ભાગ્યશાળી હતા, પણ કઈ ગુનો ભૂલ કોને કરાઈ, કેવી રીતે થઈ, પણ અમે તો નિમિત્ત હતા ને માં, તે માં નારાયણ ની સાક્ષી, આજે હું સોગંદ ખાઉં છું કે મારા જીવીશ જાગીશ ત્યાં સુધી કોઈ પિતૃકાર્ય નહીં કરાવો, અને જોવડાઈશ થઈ માં, અને દર મંગળવાર તારા નામનો માં ખોડિયાલ ઉપવાસ કરીશ, અને મારા ને તારે 51 દાડા, કેટલા? 51 તારણ મારા 51 દાડા ના મટન, તો મારા અવતાર માં ખોટ પાડો મેલડી છો, હું શિવ છપરા નદી ગંદરપિયા મેલડી છો. કેટલા? 51. હા તારણ મારે 51 દાડા રહ્યા, બરાબર, કોઈના ભણતર માં ના આવે ને, એ ભણતર માં ભણી બેઠી છું મેલડી. આમાં કોઈ કે 51 દાડા આવું કોઈ કે ખખડે? ના ના, કોઈ તારણ મારે 51 દાડા, જો તારું આખું પેલી ખોડિયાલ ના બદલે આ બધું છે ને, હું કેમ બતાવતી હોય, મારી ખોડિયાલના રામસાવ માતા છો, હું ની ઓજ બોલું છું. આમાં હા હા કોઈ દાડો કરાવશો નહીં પિતૃકાર્ય? ના ના, ક્યારેય નહીં. એ ના કહેજો, ખોડિયાલ પાસે બંધા છે, કોઈ દાડો પિતૃકાર્ય નહીં કરાવીએ, અને માં ખોડિયાલ તારા નામનો મંગળવાર કરીશ, અને સાંજે 7 વાગે માં શ્રીફળ ને સુખડી તને ધરાય, પછી હું પછી અન્ન ગ્રહણ કરીશ. આમાં અને માં તું મારી ને હું તારો છું. આમાં
માતો તારી માતો કદાચ તારા દાદા એ બિહાડીએ છે ને, પણ હું તને એમ કહું એમ કહું કે 51 દાડામાં તારું મટી જાય ને, 51 દાડા ને 21 દાડામાં તારું મટી જાય ને તો રાજપરા મળવા આવજે એમ કહું છું તને. મેં એવું નથી કીધું કે મને મળવા આવજે, મેં એવું કીધું નથી કે તું મને મળવા આવજે, મેં તને કીધું, મેં કોઈને કીધું નથી મને મળવા આવજે, પણ એવું કહું છું કે એની એજ ખોડિયાલ તમારું હારું કરી દે ને, એની એ ખોડિયાલ. હું 51 કહું છું ને, પણ 21 દિવસમાં તમને એવું લાગે કે કશું દુઃખ નથી, અરે બધું હારું થઈ ગયું છે, તો 51 દાડા પૂરા ના થાય ને તો રાજપરાએ મળવા જજે. આમાં રાજપરા ના દર્શન કરજો, અને એ દિવસે પાછો ઉપવાસ હોવો જોઈએ, અને હાજે 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 જાય કે હવારે જાય એ દિવસે મંગળવાર હોવો જોઈએ, અને ખોડિયાલ માના દર્શન કરજે, અને ખોડિયાલ ને એવું કહેજે કે જોશીન બોલજે, આમ બોલી તો એકંતુ કે હે જગત જનની જોગ માયા, તમે મારા ન હું તમારો છો. રાજપરા એમ કહેજે અલ્સરેટિવ કોલાઇટિસ. અરે જાડા પડ્યા હોય કે ખાડા પડ્યા હોય, અરે હું તને શું કહું છું, તારા કાન ખુલ્લા હોય ને તને શ્રદ્ધા ને વિશ્વાસ હોય ને, હું 51 દાડા કહું છું ને 21માં દાડે મટી જાય ને તો રાજપરાએ જજે, 52 દાડા પૂરા થવા દેતા નહીં. અને જોશી ને બોલજો કે હે જગતની જોગ માયા, હે માં તું મને મળીને મારું હારું થયું, આ કળિયુગમાં કોઈ કોઈનું નથી, પણ માં તે મારું દુઃખ મટાડ્યું છે, તું મારી અને માં હું તારો છો, અને તું આવું બોલે તને હમણાય ના કાનમાં, હું સિંધ મને સપરા નદી ગંદરપિયા મેલડી, તને હમણાય કે બેટા હું તારી છો, તો તારા માનમાં તો માતા બોલી હતી. આ તો હે ને, આ તો આ લોકો લખતા નથી કે મારા નામના તો હજારો કરોડો લાખો ગ્રંથો થાય, થાય કે નહીં થાય. અને તું તું પાછો આવ કે માં મારે તો હારું થઈ ગયું ને, મારે મટી ગયું ને, હું રાજા પર આમ ગયો હતો ને, પેલા જે ભુવા છે ને ગામડે ગામડે કઈક નારિયેલ નું સ્થાપન કરાયું હતું ને, મને પાણી અરે દીવો કરવાનું કીધું હતું, તો એ બધું એનું પધરાઈ દે કે એનું બધું કમ્પ્લીટ કરી નાખે. હવે એ તારા મટી, એ સાચું હોય તારા મટી જવું જોઈએ, ખ્યાલ પડે? સમજી ગયો સમજી ગયો. હા હું તને હું કહું છું, સમજાઈ ગયું, એમની જગ્યાએ મારી જગ્યાએ શું ને, રાજાપરા વાળી જગ્યાએ છે ને, મને તારી માતા જેટલું કીધું ને એટલું બોલીશું. તારામાં જ્ઞાન તારા સમજણ હોવી જોઈએ. હું તો એવું કહું છું કે મોટો સિંહ આવતો હોય તો આપણે જવું પડે કે મારી રાજાપરા દીકરો, મારી ખોડિયાલ નો દીકરો છું, તો સિંહ આવતો હોય ને સિંહ, તો પછી તારામાં મગર કાઢીને એની પાસે જાય. તમારી તમારી તેવળ હોવી જોઈએ. આ કળિયુગમાં હે ને, આ કળિયુગમાં માતા બધાને મળે, તમને 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 એની ઓળખાણ નથી. ઓળખાણ કેવી રીતે પડે કે તમને શ્રદ્ધા ને વિશ્વાસ નથી, અને બીજું કે લોકોને એકબીજા હે ને ખોટા માર્ગે મોકલ, ખોટા માર્ગે મોકલ કે નહીં, તને દુઃખ છે એ વાત સાચીસ, તને દુઃખ છે, તને દર્દ છે, તને પીડા થાય છે, તું દોડસ બધે, કોક તો હશે ને કે મને આમાંથી બહાર કાઢે, પણ તારો સમય મારી પાસે લખેલો હતો. એટલે મેં નથી કીધું કે મને મળવા આવજો, પણ હું 51 દાડા કહું છું ને, 21માં દાડે મટી જાય ને તો 51 દાડા પૂરા ના થાય ને રાજાપરા ખોડિયાલે પહોંચી જજો. આમાં અને એના દીવા મને જોજો ને બાપા. આમાં હું તો બધાના ઘરે છું ને એટલે. આમાં અને મારું શું મંદિર હોય, મારો શું ફોટો હોય, મારી શું રચના હોય, મને ભગવાને બતાવ્યું ને, અમારે તે કીધું છે ને એટલું બધું જ બતાવ્યા વગર રહેતી નથી. આમાં બરાબર ને. અને હવે ભગવાનના પૂજો, માતાજીના પૂજો, પણ ખોડિયાલના મેકીન કોઈ કાર્ય કરતા નહીં. આમાં હો જાઓ આનંદ કરો.